उच्चतर पगार धोरण मुद्दे प्राथमिक शिक्षकों द्वारा कलेक्टर ने आवेदन पत्र पाठव्यू। नगरपालिका अने महानगरपालिकाना प्राथमिक शिक्षकों ने प्रथम उच्चतर पगार धोरण 4200 ग्रेड पे नो लाभ आपवानी वात थई होवा छता सरकार द्वारा आ लाभ आपवामां आव्यो न होय। आजे मोटी संख्यामां शिक्षकों एकठा थई अने कलेक्टर ने आवेदन पत्र पाठव्यू हतुं। ताजेतरमां गुजरात सरकार शिक्षण विभाग द्वारा तारीख 17/3/21 रोज थयेल ठराव में राज्यनी जिला शिक्षण समिति नगर शिक्षण समिति हस्तकना प्राथमिक शिक्षकों ने प्रथम उच्चतर पगार धोरण 4200 ग्रेड पे लेके आपवानो स्पष्ट उल्लेख करवामां आवेल होवा छता हिसाब अने तिजोरी नियमनी कचेरी गांधीनगर द्वारा विविध वांधाओ काढीने नगरपालिका अने महानगरपालिकामां फरज बजावता प्राथमिक शिक्षकों ने प्रथम उच्चतर पगार धोरण 4200 ग्रेड पे लेके मंजूर करवामां आवतुं नथी। जो कि ताजेतरमां थयेला ठराव अन्वये जिला पंचायत हस्तकना 65,000 शिक्षकों ने ग्रेड पे 4200 मुजब प्रथम उच्चतर पगार धोरण आपवामां आवेल छे। ज्यारे समग्र गुजरात में नगर अने महानगरपालिका मात्र अंदाजित 6,000 शिक्षकों ने आ लाभ आपवामां आवतो नथी। जो कि प्राथमिक शिक्षकों की निमणूक बढ़ती बदली तमाम नियमों जिला पंचायत अने नगरपालिका महानगरपालिकाना शिक्षकों ने समान धोरणे गुजरात राज्यना शिक्षण विभाग द्वारा लागू करवामां आवे छे, परंतु पगार धोरण ज अलग केम तेवो सवाल शिक्षकों करी रह्या छे। जो कि तेमनी पगार धोरणनी मांगणीओने लईने छेल्ला घणा दिवसथी विविध प्रकारे विरोध प्रदर्शन कार्यक्रम करवामां आवी रह्या छे, ત્યારે આજે મોટી સંખ્યામાં શિક્ષકો એક સાથે અને આ બાબતે ભાવનગર જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને પોતાની રજૂઆતો કરી હતી। રિપોર્ટર શૈલેશ રાવળ, જીએન ન્યૂઝ, ભાવનગર। મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘને હોદ્દેદાર તરીકે એમ થાય છે કે જો જિલ્લામાં આવી તે શિક્ષકો છે એ લોકોને તે 9 વર્ષ જ્યારે થાય છે તો એ લોકોને 4200 ગ્રેડ મળે છે, જ્યારે અમને છે 2800 આપવામાં આવે છે। તો આ છે એ એકને ગોળ અને એકને ખોળની નીતિ છે। સમાન કામ છે, સમાન તો વેતન છે એ મળવું જ જોઈએ, કારણ કે એ લોકોને બદલીના નિયમો છે એ બધા રીતે અમારે જેવા જ છે, તો પછી કામ પણ અમે કરીએ છીએ એવું જે લોકો કરે છે તો પછી અમને પણ 4200 જે ગ્રેડ છે 9 વર્ષ જ્યારે અમારા શિક્ષકોને થાય છે તો એ મળવું જ જોઈએ, એવો જ અમારો અત્યારે જે સાહેબને છે એ કહેવાની રજૂઆત છે। મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત આજનો આવેદન કાર્યક્રમની અંદર સર્વ અંદાજે 200 જેટલા શિક્ષકો અમે ઉપસ્થિત છીએ અને અમારી માગણી એવી છે કે જિલ્લા પંચાયતના જે શિક્ષકોને 9 વર્ષે પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ 4200 આપવામાં આવે છે એ અમને આપવામાં આવે। સરકારે 17/3/2021 પરિપત્રમાં શિક્ષણ વિભાગની સ્પષ્ટ સૂચના છે અને એમાં નગરપાલિકા અને મહાનગરના શિક્ષકોને પણ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ 4200 આપવું કહેવામાં આવેલું છે, પરંતુ ગાંધીનગર લોકલ ફંડ દ્વારા જ્યારે સર્વિસ બુક ત્યાં મોકલવામાં આવે છે ત્યારે અવનવા વાંધા સાથે આ સર્વિસ બુકને પાછી કાઢી અને અમને 4200 ગ્રેડ નથી આપવામાં આવ્યો, એની સામે અમારો વિરોધ નોંધાવીએ છીએ। અને આ કાર્યક્રમની શરૂઆત અમારા રાજ્યના નગર પ્રાથમિક શિક્ષક સંઘના નેજા નીચે અમે કરી રહ્યા છીએ અને અમારી સંપૂર્ણ માંગ છે કે આ 4200 ગ્રેડ, સમાન કામ સમાન વેતન, અધેવાડાનો શિક્ષક હોય અને 9 વર્ષ પૂર્ણ કરે તો એને 4200 ગ્રેડ મળે અને નગરપાલિકાની અંદર જે શિક્ષક નોકરી કરતો હોય એ 9 વર્ષ પૂરા કરે ત્યારે એને 2800 ગ્રેડ મળે, જેના કારણે અત્યારે 7મા પગાર પંચના પગાર ધોરણમાં દર માસે એક શિક્ષકને 5,000 થી 7,000 જેવું નુકસાન જઈ રહ્યું છે। સરકારે તમામ કામો શિક્ષકો પાસેથી કરાવવાની અપેક્ષા રાખે છે, તો સાથે સાથે અમારી માગણી પણ એવી છે કે આ અમને ગ્રેડ આપી અને અમારી માગણીને સંતોષાય અને અમે શાંતિથી જ્યારે પણ અમારું કામ સિંધ્યું છે ત્યારે અમે પુણ્યથી અને વહીવટથી સારી રીતે કામ પૂરું કર્યું છે, તો અમારી લાગણીને માગણી સાથે અમારી આ માગણીને સ્વીકાર કરે એવી અપેક્ષા અને સૌ મીડિયાના મિત્રો માધ્યમથી સરકાર સુધી અમારી આ વાત પહોંચે એવી આપ સૌને વિનંતી સાથે વિરમું છું। અસ્તુ ભારત।